સમાચાર દીવથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અહીં એટીવી બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો. નાગવા બીચ પરની આ ઘટના. ભાવનગરથી પ્રવાસમાં આવેલી વિદ્યાર્થિનીને અડફેટે લીધી. ગારિયાધારની અંજલિ નામની વિદ્યાર્થિનીને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. અકસ્માતની ઘટના બાદ બીચ પર એટીવી બાઇક બંધ કરાયા છે. દીવના નાગવા બીચ પર એટીવી બાઇક ચાલકે અકસ્માતની ઘટના સર્જી છે. અમારા સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દિલીપ, એટીવી બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો છે, શું વિગત? વાત કરવામાં આવતો દીવનો જે નાગવા બીચ છે ત્યાં પ્રવાસીઓનો ફેમસ છે અને તમામ પ્રવાસીઓ ત્યાં આવતા હોય છે. એક સ્કૂલ બસ આવી છે દીવના દીવ ખાતે ગારિયાધારથી ભાવનગરના. આમાં એક વિદ્યાર્થીની હતી અંજની. આ જે એટીવી બાઇક ચાલે છે આ બીચ ઉપર બાઇકો છે તે ધમધમે છે. ત્યાંની ગ્રામ પંચાયત છે સ્થાનિક, તેના દ્વારા અમુક બાઇકો છે અને બાકીની જે વોટર સ્પોર્ટ ધમધમે છે એ સંચાલકો આ બાઇકો રાખે છે. આ તમામ બાઇકો બીચ ઉપર ચાલે છે અને એ હડફેટ લીધી હતી આ વિદ્યાર્થિનીને. ત્યારબાદ આ બાઇકો હાલ બંધ કરવામાં આવ્યા છે. અત્યારે એ તમામ લોકો છે તેણે નિર્ણય કર્યો છે કે હાલ પૂરતી બાઇકો બંધ થશે. હવે ભવિષ્યમાં આ બાઇકો ચલાવવી કે કેમ એ મુદ્દે પણ ચર્ચાઓ થશે. પરંતુ પ્રવાસીઓની સેફટીને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠ્યા છે. જે બીચ ઉપર આ બાઇક ચલાવવામાં આવે છે ત્યાં મોટા પ્રમાણમાં બાઇકો ચાલતી હોવાના કારણે પ્રવાસીઓ માટે પણ તે મોટી અડચણરૂપ અને ગંભીર મામલો હતો. જી, આભાર દિલીપ જાણકારી આપવા માટે.